અમદાવાદમાં રથયાત્રા પર હુમલાનો પ્લાન બનાવી હથિયારો મંગાવનાર અને આતંકવાદ જેવા ગંભીર ગુના આચરનાર શખ્સને ક્રાઇમબ્રાન્ચ દ્વારા ફરી હથિયાર સાથે બિંદાસ્ત ફરતો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુખ્યાત આરોપી શબ્બીર અને તેના સાથીને બે પિસ્તોલ સાથે ક્રાઇમબ્રાન્ચ દ્વારા પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમબ્રાન્ચના પીઆઈ એચ એમ વ્યાસને બાતમી મળી હતી કે આતંકવાદી પ્રવૃત્તિમાં પકડાયેલો અને વર્ષો પહેલા રથયાત્રા પહેલા હથિયારો લાવી હુમલો કરવાનો પ્લાન બનાવનાર શબ્બીર ઉર્ફે કાલુ બિહારી, યાકુબ મિયા શેખ અને બશીર અહેમદ રસુલ મિયા શેખ પિસ્તોલ સાથે ફરી રહ્યા હતા, જેને લઈ ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા શબ્બીર અને બશીરને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ઝડપાયા તે દરમિયાન તેમની પાસેથી બે નંગ પિસ્તોલ મળી આવ્યા હતા. આરોપીઓને 10 મહિના પહેલા પ્રીતમસિંહ કિશનસિંહ યાદવ નામનો શખ્સ આ હથિયાર આપી ગયો હોવાનું જાણવા મળી આવ્યું હતું. એ હથિયાર ક્યાંથી લાવ્યો અને તેણે શહેરમાં કેટલા લોકોને હથિયાર સપ્લાય કર્યા તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર, ગુજરાત લાઈવ.